આ હોળી પર ફરવા માટે જો તમે બે દિવસની રજા લેશો તો લાંબા વીકેન્ડને એન્જોય કરી શકો છો. ટ્રાવેલ એજન્સીઓ પણ આ પ્રસંગે દેશ વિદેશના સારા પેકેજની ઓફર આપી રહી છે. ડોમેસ્ટિક પેકેજની વાત કરીએ તો કાશ્મીર માટે 6 દિવસ અને 5 રાત્રિનું 80,000 પેકેજ છે અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે 6 દિવસ અને 5 રાત્રિનું 45,000 પેકેજ તમને ઓફર થઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ પેકેજમાં વિયેતનામ અને દુબઈમાં 7 દિવસ અને 6 રાત્રિ માટે 70,000 પેકેજ, થાઇલેન્ડ માટે 75,000 6 દિવસ અને 5 રાત્રિનું પેકેજ, બાલીમાં 85,000 7 દિવસ અને 6 રાત્રિનું પેકેજ અને બાકુમાં 7 દિવસ અને 6 રાત્રિનું પેકેજ 1.10 લાખ રૂપિયામાં તમને ઓફર થઈ રહ્યા છે. આ વખતેનું ટ્રેન બહુ જબરદસ્ત છે, લોકો ધૂમધામથી બહાર જઈ રહ્યા છે. એનું કારણ એ છે કે આ વખતે 3 તો એ લોકોને ઓફિશિયલ રજાઓ મળે છે, 4th સેટરડે છે, રવિવાર છે અને સોમવારે પણ આવે છે. 1-2 દિવસ આગળ પાછળ લઈ લોકો ટ્રેડિશનલ જે લોકોને માં રહેવું છે એ લોકો રાજસ્થાન, એમપી, વૃંદાવન, યુપી આ બાજુ વધારે જઈ રહ્યા છે કે હોલિડેને હોલિડે અને સેલિબ્રેશનનું સેલિબ્રેશન. જોડે જોડે ઇન્ટરનેશનલનો પણ એક મોટો અત્યારે ક્રેઝ છે. એની અંદર વિયેતનામ છે, શ્રીલંકા છે, બાકુ છે, દુબઈ છે, એની પણ ટ્રેન સારો ચાલી રહ્યો છે. આ વર્ષે એક નવો ટ્રેન અમને જે જોવા મળ્યો છે તેની અંદર કે જે કન્સ્ટ્રક્શન સાઇટ લગભગ 15 દિવસ સુધી બંધ હોય છે, કેમ કે લેબર બધા ગામડે જઈ જતા રહેતા હોય છે, એટલે કન્સ્ટ્રક્શન સાઇટના જે સ્ટાફ જે છે એ લોકોના જે ઓનર્સ છે, પ્રમોટર્સ છે, એ લોકો આ ટાઈમે શોર્ટની જગ્યાએ પણ મોટી હોલિડે અહીંયા લેતા હોય છે. પણ આ વખતે બિઝનેસ જબરદસ્ત છે અને ખૂબ લોકો આનંદની અંદર છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં હોળી પર ફરવા જવા માટે એક ટ્રેન્ડ બની ગયો છે. આ હોળી પર ઘણા લોકોએ પ્લાન પણ બનાવ્યો છે. વીકેન્ડ આવશે એટલે અમે પ્લાન કરીએ છીએ કે ભાઈ હોળી પર 3-4 ડેઝ માટે કસેક જવા માટે દુબઈ આઈ થિંક પ્લાન કર્યું છે. 2 ડેઝ એક્સ્ટ્રા હોલિડે લઈને અમે લોકો બધા ટ્રાવેલ કરશું, ફેમિલી સાથે વિચારીએ છીએ. અને એટલે જ હું અહીંયા ઇન્કવાયરી કરવાઈ છું કે ભાઈ પેકેજીસ કોઈ સારા હોય તો વી કેન ગો ફોર એટલીસ્ટ 4-5 નાઇટ્સ, તો વાંધો ના આવે. ભારતમાં ખૂબ જ ઝડપથી ટુરિઝમ વધી રહ્યું છે. ટ્રાવેલ કંપનીઓ તહેવારોને ધ્યાનમાં રાખીને ઘણા પેકેજની ઓફર પણ લાવી રહી છે, તો આવામાં હોળી પરના મિની વેકેશનમાં લોકો સારી રીતે મજા માણી શકશે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતીઓ ટુરિઝમ ઉપર વધુ પ્રમાણમાં ખર્ચ કરતા થઈ ગયા છે. આના કારણે જ આવા લોક એન્ડ વીકેન્ડના કારણે ઇન્ટરનેશનલ અને નેશનલ ટુરિઝમમાં મોટો ઉછાળો જોવા મળે છે.